નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ વડોદરા શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે છત્રીસમી નેશનલ ગેમ્સ અંતર્ગત સ્થળને સ્વચ્છ રાખવા ઝીરો વેસ્ટ મેનેજમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી જેના ભાગરૂપે ઓન સાઇટ કમ્પોસ્ટિંગ મશીન અને ઓન સાઇટ પ્લાસ્ટિક ક્રશર મશીન સ્થળ પર જ કચરાનો યોગ્ય નિકાલ કરશે નેશનલ ગેમ્સ અંતર્ગત મોટી સંખ્યામાં ખેલાડીઓ વ્યવસ્થાપકો અને દર્શકો એકત્ર થવાના હોવાથી પાણીની પ્લાસ્ટિકની બોટલો ખૂબ મોટા પ્રમાણમાં વપરાશે તેનો યોગ્ય નિકાલ કરવો અનિવાર્ય છે જેના માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ઓન સાઇટ પ્લાસ્ટિક ક્રશર મશીન સ્થાપિત કરવામાં આવ્યું છે ખેલાડીઓ સહિત મહેમાનોના ભોજન માટે સ્થળ પર રસોડાઓની વ્યવસ્થા છે જેના લીધે ભીનો ખાદ્ય કચરો એકત્ર થવાનો છે તેના યોગ્ય નિકાલ માટે ઓન સાઇટ કમ્પોસ્ટિંગ મશીન ભીના કચરાનું સેન્દ્રીય ખાતરમાં રૂપાંતરણ કરશે આમ આ વ્યવસ્થાથી સ્વચ્છતાની જાળવણી અને ખાતર ઉત્પાદનનો બેવડો લાભ થશે ખૂબ સારી દિશામાં જુડેગા ઇન્ડિયા જીતેગા ઇન્ડિયાના જે થીમ છે એના ઉપર આજે જ આપણે જાણીએ છીએ માનનીય વડાપ્રધાન માનનીય મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જે સ્ટેડિયમમાં એનું લોકાર્પણ થઈ રહ્યું છે કાર્યક્રમનું અને ઉદઘાટન પણ છે સાથે જે પ્રકારે આખા દેશમાંથી વડોદરા અમદાવાદ ભાવનગર રાજકોટ અને સુરતમાં આઠ જગ્યા ઉપર વિવિધ જે રમત છે એના ખેલાડીઓ રમવા માટે આવનાર છે એની સાથે કોચ હશે નિષ્ણાતો હશે અમ્પાયર્સ હશે આ બધાની રહેવાની એમને ખાવાની આ બધી જ વ્યવસ્થા અહીંયા કોર્પોરેશનના માધ્યમથી સરકારના માધ્યમથી ઉપલબ્ધ કરાવવામાં આવી છે એમાં આપણે જાણીએ છીએ કે જે પ્રકારનું એક વેસ્ટ નીકળતું હોય છે એને પ્રોપર રીતે સાયન્ટિફિક રીતે એને કઈ રીતે નિકાલ કરી શકાય છે એ દિશામાં એક પ્લાસ્ટિકનું ક્રસર મશીન અને સાથે ઓર્ગેનિક વેસ્ટ નીકળશે એનું પણ એક મશીન ત્યાં જગ્યા ઉપર સમા સ્ટેડિયમમાં મૂકવામાં આવ્યું છે જેથી કરીને રોજેરોજનો જે રોજિંદા વપરાશનો કચરો નીકળશે એનું તુરંત ત્યાંને ત્યાં નિકાલ થાય અને એક સારો સંદેશ લોકો સુધી પહોંચે અને લોકો પણ એમાં જોડાય અમે જોયું છે ઘણી સોસાયટીઓએ જો મોટી સોસાયટી છે એને પોતે જ પોતાની જગ્યાઓમાં આ પ્રકારના મશીન મૂકીને કોર્પોરેશનના પણ સહકારમાં આગળ આવ્યા છે આવનાર સમયમાં આ જ પ્રકારે લોકોનો સહકાર પણ ઈચ્છીએ છીએ